તો વાત કરીએ સુરતની, તો રાજકોટની દુર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા જે મોટા પાયે સીલ મરાયા તેમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરોમાં ચાલતા ફૂડકોર્ટ અને અન્ય પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતી સંસ્થાઓમાં જે બીયુ પરમિશન અને જે કહી શકાય ફાયર એનઓસી મેળવવાની શરતે એફિડેવિટ લઈ સીલ ખોલવાની સ્થાયી અધ્યક્ષ દ્વારા વિભાગને તાકીદ કરવામાં આવી છે. જો કે જે રીતે કોર્ટની ફટકાર પડી છે તે જોઈને ફાયર વિભાગ દ્વારા વેઇટ એન્ડ વોચની નીતિ આવી હતી. જો કે હવે ફાયર વિભાગની એનઓસી 15 દિવસમાં બીજુ 3 મહિનામાં લેવાની શરતે પતરા શેડના વેપારીઓને કામ ધંધો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપા દ્વારા ઠેર ઠેર ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ટેમ્પરરી સ્ટ્રક્ચરનો મુદ્દો મોટા પાયે ઉઠ્યો હતો. ટેમ્પરરી સ્ટ્રક્ચરોને પણ સીલ મારવામાં આવતા ક્યાંક ને ક્યાંક ધંધા ઠપ થતા રોજગાર જે કરતા લોકો આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા હતા. લાંબા સમયથી મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઠેર ઠેર ટેમ્પરરી સ્ટ્રક્ચરો બંધ થતા રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે ગત રોજ સુરત મનપા કમિશનર કચેરીએ સ્થાયી અધ્યક્ષ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી અને આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરોને મારવામાં આવેલા સીલ ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. તમામ ઝોનના ફાયરના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 દિવસમાં ફાયર એનઓસી તેમજ 2 મહિનામાં બીયુ પરમિશન તેમજ સીઓઆર મેળવવાનો રહેશે. ખાસ કરીને બાંયધરી આપી અને મિલકતદારો આવા જે મિલકતોના ટેમ્પરરી સ્ટ્રક્ચરોની જે મારવામાં આવેલા સીલ ખોલી શકાશે અને પોતાના ધંધા રોજગાર પૂર્વવત કરી શકશે. સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરતમાં ઠેર ઠેર મોટા પાયે આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરો બાંધવામાં આવ્યા છે અને આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરોમાં ફૂડ કોર્ટ હોય, ગોડાઉનો હોય કે ઓનલાઈનના ધંધા સાથે સંકળાયેલા વ્યવસાયકારો પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. ફાયરની ઘટના બાદ ક્યાંક ને ક્યાંક સુરતમાં પણ ઠેર ઠેર આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઉપર સીલ મારવામાં આવ્યા છે. સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઉપર તે તાળા ઉપર સીલ મારવાનું જે જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી આવા ધંધાર્થીઓના જે ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઉપર સીલ મારવામાં આવતા આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવે તો વારંવાર ટેમ્પરરી સ્ટ્રક્ચરના વ્યવસાયકારો દ્વારા મનપા કચેરીએ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે ગત રોજ સ્થાયી અધ્યક્ષ દ્વારા એક માનવતાવાદી નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ફાયર અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઉપર મારવામાં આવેલા સીલ ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. મિલકતદારો દ્વારા 15 દિવસમાં ફાયર એનઓસી અને 2 મહિનામાં બીયુ પરમિશન તેમજ સીઓઆર મેળવવાની બાંયધરી આપવી પડશે. ત્યારબાદ જ આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઉપર મારવામાં આવેલા સીલ ખોલી દેવાશે. કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી.